નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરીશું કોમ્પ્યુટરના બેઝિક 44 અગત્યના પ્રશ્નો. આપ કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરતા હો તો આપણા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરી કોમ્પ્યુટરના બેઝિક 44 અગત્યના પ્રશ્નો વિશે. તો મિત્રો, સૌ પ્રથમ પ્રશ્ન છે, કોમ્પ્યુટરને માહિતી તથા સંદેશો શાના દ્વારા આપવામાં આવે છે? કોમ્પ્યુટરને માહિતી તથા સંદેશો શાના દ્વારા આપવામાં આવે છે? તો મિત્રો, આવશે કીબોર્ડ માઉસ વડે આપવામાં આવે છે. કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવામાં આવે છે? કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે? તો આવશે અશુદ્ધિને બગ કહેવાય છે. હાર્ડ ડિસ્કની સ્પીડ કેટલી હોય છે? હાર્ડ ડિસ્કની સ્પીડ કેટલી હોય છે પ્રતિ મિનિટ? તો આવશે 3600 ચક્ર પ્રતિ મિનિટ, એટલે કે 3600 આરપીએમ પ્રતિ મિનિટ. કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે? કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે? તો આવશે બિલ ગેટ્સનું સૌથી આગવું પ્રદાન છે. કોમ્પ્યુટરથી માહિતીને ઉપર મોકલવાને શું કહે છે? કોમ્પ્યુટરથી માહિતીને ઉપર મોકલવાને શું કહે છે? તો એને અપલોડિંગ કહેવામાં આવે છે, અથવા તો અપલોડ કહેવામાં આવે છે. વેબ બ્રાઉઝર અથવા તો વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આવશે F5 ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? કોમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? તો આવશે MIS માં માપવામાં આવે છે. કોમ્પ્યુટરમાં વપરાતી JPEG ફાઇલનું પૂરું નામ જણાવો. તો JPEG ફાઇલનું પૂરું નામ થશે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? તો આવશે લિનક્સ એ જાણીતી છે. MS પાવરપોઈન્ટમાં કોઈ પણ ચોક્કસ સ્લાઇડને સતાડવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે? તો આવશે સ્લાઇડ શોની અંદર હાઇડ સ્લાઇડ મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આવશે F7 ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે. ડિજિટલ નેટવર્કિંગના ઉપયોગ દ્વારા આવેલી સેવા 2Gમાં ડેટા સ્પીડ કેટલી હોય છે? તો આવશે 1.2 MBPS જેટલી સ્પીડ હોય છે. જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટર્સ અને જોડાણો કરીને શું રચી શકાય છે? જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટર્સનું જોડાણ કરીને શું રચી શકાય છે? તો આવશે નેટવર્ક રચી શકાય છે. કોમ્પ્યુટરમાં વપરાતી IC ચિપ શાની બનેલી હોય છે? કોમ્પ્યુટરમાં વપરાતી IC ચિપ શાની બનેલી હોય છે? તો આવશે સિલિકોનની બનેલી હોય છે. કોમ્પ્યુટરના CPU નો અર્થ શું થાય છે? કોમ્પ્યુટરમાં CPU નો અર્થ શું થાય? CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. મોડમનું પૂરું નામ શું છે? મોડમનું પૂરું નામ શું છે? મિત્રો, આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ચૂકેલો છે અને પૂછાય પણ છે. તો મોડમનું પૂરું નામ થશે મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન. મોડ્યુલેશન એન્ડ ડીમોડ્યુલેશન. ઓકે, HTML નો ઉપયોગ શેના માટે થાય છે? HTML નો ઉપયોગ શેના માટે થાય છે? HTML નો ઉપયોગ થાય છે વેબ પેજ બનાવવા માટે. HTML નો ઉપયોગ થાય છે. ઓકે, એના પછી જોઈએ તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે? વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે? તો આવશે કંટ્રોલ પેનલની મદદથી ક્લિક બદલી શકાય છે. HTMLમાં ફોર્મ બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે? HTMLમાં ફોર્મ બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે? તો આવશે ફોર્મ ટેગનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકાય છે? ઓકે, તો કોમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ? તો આવશે રીસાયકલ બિનની અંદર આપણે જોઈ શકીએ છીએ. કોમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની પ્રક્રિયાને શું કહે છે? કોમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની પ્રક્રિયાને શું કહે છે? તો આવશે તેને પોઇન્ટિંગ કહેવામાં આવે છે. ઓકે, એના પછી જોઈએ તો MS વર્ડ
સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે? એમએસ વર્ડમાં સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે? તો આવશે સ્ટેટસ બાર કહેવામાં આવે છે. કોમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની પ્રક્રિયાને શું કહે છે? તો આવશે તેને ડ્રેગિંગ કહેવામાં આવે છે. એમએસ વર્ડમાં કયા પેજનો એક ભાગ છે? એમએસ વર્ડમાં વર્ડ કયા પેજનો એક ભાગ છે? તો આવશે એમએસ ઓફિસ એ એમએસ વર્ડનો એક પેજનો ભાગ છે. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? તો આવશે ઓપરેટિંગ સિસ્ટમ કામ કરે છે. એના પછી જોઈએ તો કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? તો આવશે બીટ એ સૌથી નાનામાં નાનો એકમ છે. એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? તો આવશે 65,536 જેટલી હરોળ હોય છે. કયું સોફ્ટવેર ગ્રાફિક તરીકે ઓળખાય છે? કયું સોફ્ટવેર ગ્રાફિક તરીકે ઓળખાય છે? તો આવશે કોરલ ડ્રો એ ગ્રાફિક તરીકે ઓળખાય છે. ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો આવશે કટ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? આઉટપુટ એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો આવશે ઈમેલ ક્લાયન્ટ પ્રકારનો પ્રોગ્રામ છે. ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો આવશે સિસ્ટમ સોફ્ટવેર છે. ઈમેલ સરનામાના વિભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે? ઈમેલ સરનામાના વિભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે? તો આવશે એટ ધ રેટ દ્વારા જુદું પાડવામાં આવે છે. ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો આવશે અન્ડુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્યુટરનો નાનામાં નાનો એકમ કયો છે? તો આવશે બીટ એ સંગ્રહ માટેનો સૌથી નાનામાં નાનો એકમ છે. મોનિટર રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? મોનિટર રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? તો આવશે ડીપીઆઈમાં તેનું માપવામાં આવે છે. કયું વર્ડ પ્રોસેસર પહેલીવાર આવ્યું છે? કયું વર્ડ પ્રોસેસર પહેલીવાર આવ્યું છે? વાંચન વિચાર. તો આવશે વર્ડ સ્ટેર એ સૌથી પહેલીવાર આવેલું છે. કોમ્પ્યુટરનું મગજ કયું છે? કોમ્પ્યુટરનું મગજ કયું છે? તો આવશે સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલ છે? હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલ છે? તો આવશે વ્યૂ મેનુમાં આવેલા છે. એના પછી જોઈએ તો TCP એટલે શું? TCP એટલે શું? એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ TCP. એક્સેલમાં રોની હાઇટ કેટલી હોય છે? એક્સેલમાં રોની હાઇટ કેટલી હોય છે? તો આવશે 12.75 હાઇટ હોય છે. KBPSનું આખું નામ શું છે? KBPSનું આખું નામ શું છે? એટલે કે કિલોબાઇટ પર સેકન્ડ. હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે? હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે? તો આવશે વ્યૂ મેનુમાં હોય છે. રેમ કોમ્પ્યુટર વપરાતા શબ્દનું પૂરું નામ શું છે? રેમ કોમ્પ્યુટરમાં વપરાતા પૂરા શબ્દનું નામ રેમ એટલે કે રેન્ડમ એસેસ મેમરી. ઓકે, રેમનું પૂરું નામ થશે. GUIનું પૂરું નામ શું છે? GUIનું પૂરું નામ શું છે? તો GUIનું પૂરું નામ થશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલી યુઝર ઇન્ટરફેસ. ઓકે મિત્રો, તો આ એક ખૂબ જ અગત્યના પ્રશ્નો હતા
જે આપની કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામ છે તેમાં ખૂબ જ પૂછાઈ શકે તેવા ચાન્સીસ છે. ઓકે મિત્રો, અને જો મિત્રો આપને કેડી સોનગરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ અહીંયા બાજુમાં આવતા રેડ બટન પર ક્લિક કરશો, જેને કારણે આ ચેનલ સબસ્ક્રાઈબ થશે, અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરશી તેને આપણી નોટિફિકેશન મળતી રહે. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. અને મિત્રો, આપ આ વિડીયોને મેક્સિમમ શેર કરશો, જેને કારણે જે પણ મિત્રો ઉપયોગી છે તેને ઉપયોગી થઈ શકે. થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.